જય હિન્દ મિત્રો નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટી અને જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર સાત જોવાના છીએ તો મિત્રો આ સાતમાં પેપરની અંદર સો ક્વેશ્ચન છે અને આ સોમાંથી તમને સાઠથી પાંસઠ પ્લસ તો તમને આવડવ જ જોઈએ જે અત્યારે કમ્પિટિશન ચાલી રહી છે તો આ કમ્પિટિશનમાં તમારે ટકી રહેવા માટે આટલું નોલેજ તો તમારે કમ્પલસરી જરૂરી છે કારણ કે તમારે મેરિટમાં આવવાનું છે સિલેક્ટ થવાનું છે તો મિત્રો આને એવી રીતે તૈયારી કરજો કે આવા ક્વેશ્ચન પેપરમાં સોમાંથી તમારે પાસઠ પ્લસ આવે તો ચલો મિત્રો આ વિડીયોને આપણે શરૂ કરીએ પહેલાં એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમે જો હજી સુધી લાઈક ન કરી હોય તો લાઇક કરી દેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી ઓન કરી દેજો તો ચલો મિત્રો આપણે આજનું આ પેપર શરૂ કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ આજના પેપરનો કે જનાવરની જાન આ કૃતિ જે છે તો આ કૃતિના સર્જક કોણ છે તો આ કૃતિના સર્જક કોણ છે તો કે નવલરામ ત્યાર પછી બીજો ક્વેશ્ચન જોઈએ કે સા વિદ્યાયા વિમુક્તએ આ ધ્યેય વાક્ય જે છે તે કોનું છે તો આ ધ્યેય વાક્ય વાક્ય કોનું છે ગુજરાત વિદ્યાપીઠનું ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો સાહિત્ય પ્રકાર અલગ પડે છે તો અલગ પડે એવો સાહિત્ય પ્રકાર નીચેનામાંથી કયો છે તો જે પ્રબંધ જે છે તે સાહિત્ય પ્રકાર આ ત્રણથી અલગ પડે છે ત્યાર પછી ચોથો ક્વેશ્ચન જોઈએ કે વ્યતિરેક અલંકારનું ઉદાહરણ આપો તો વ્યતિરેક અલંકારનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે તો તેમાં ઓપ્શન ડી છે ગણિતમાં આંકડા ભૂંસી શકાય જિંદગીમાં એ કહી તો આ જે છે તે વ્યતિરેક અલંકારનું ઉદાહરણ છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાંચ કે અલંકાર ઓળખાવ કે હું અલબેલી વીણું વન વનની વેલીને થાવ ઘેલી ઘેલી આમાં કયો અલંકાર છે તો તેમાં જવાબ આવશે યમક અલંકાર ત્યાર પછી ક્વેશ્ચન નંબર છ કે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નીચેનામાંથી કયું સાધન ઉપયોગમાં લેવાતું હતું તો તેમજ આવશે વેક્યુમ ટ્યુબ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબ ઉપયોગમાં લેવાતી હતી ત્યાર પછી ક્વેશ્ચન નંબર સાત કે હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલા છે તો હેડર અને ફૂટર કયા મેનુમાં આવે છે તો ઇન્સર્ટ મેનુમાં હેડર અને ફૂટર એવા જે ઓપ્શન છે તે જોવા મળે છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર આઠ જોઈએ કે મહાગુજરાત આંદોલન અંગેના પુસ્તકો અને લેખકો અંગેનું કયું જોડકું ખોટું છે તો તેમાં જોઈએ તો સનત મહેતા જે છે અને એમાં છે જન આંદોલન મહાગુજરાત આ જોડકું ખોટું છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર નવ કે ત ત જ ગાગા આ કયા છંદનું સૂત્ર છે તો તેમાં જવાબ છે ઇન્દ્રવ્રજા છંદનું સૂત્ર છે એટલે કે બંધારણ છે પ્રશ્ન નંબર દસ કે ખ ક્યા વર્ગનો ધ્વનિ છે તો ખ જે છે તે કયા વર્ગનો ધ્વનિ કહેવામાં આવે છે તો કે ક વર્ગનો ત્યાર પછી ક્વેશ્ચન નંબર અગિયાર જોઈએ કે પરધીનતા જે છે તે સંજ્ઞાનો પ્રકાર લખો તો પરધીનતા કયા પ્રકારની સંજ્ઞા છે તો તેમજ આવશે ભાવવાચક સંજ્ઞા ક્વેશ્ચન નંબર બાર કે પિતાજીના હાથમાં લાકડાની પાટ પડખેના ગીરના જંગલ આમાં વિશેષણ કયું દર્શાવે છે તો આમાં વિશેષણ આવશે સંબંધવાચક વિશેષણ ત્યાર પછી પ્રશ્ન નંબર તેર કે જે સર્વનામને બીજા શબ્દની અપેક્ષા રહે તે કયું સર્વનામ કહેવાય તો તેમાં જવાબ આવશે સાપેક્ષ સર્વનામ પ્રશ્ન નંબર ચૌદ કે પાદરની થોડે દૂર માત્ર ખેતર જ દેખાતા હતા આ વાક્યમાં સીમાવાચક નિપાત કયો છે તો નિપાત શોધવાનો છે પરંતુ સીમાવાચક તો આ માત્ર જે છે તે સીમાવાચક નિપાત છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર પંદર કે હવે હું દવા ઢોળી નાખવાનો આ નાખવાનો નીચે અંડરલાઈન છે એ કયા પ્રકારનું કૃદંત છે તો તેમાં જવાશે વિદ્યાર્થ કૃદંત ક્વેશ્ચન નંબર સોળ કે મેં ટાઢુ હિમ જેવું શરબત પીધું આ વાક્યમાં ગુણવાચક વિશેષણ કયું છે તો તેમજ આવશે ટાઢુ જે છે તે ગુણવાચક વિશેષણ છે ક્વેશ્ચન નંબર સત્તર કે ધેર ઇઝ નો પોઈન્ટ ઇન ખાલી જગ્યા તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે વેઇટિંગ એટલે કે ધેર ઇઝ નો પોઈન્ટ ઇન વેઇટિંગ ક્વેશ્ચન નંબર અઢાર કે ઇટ ઇઝ નોટ રેડી એટ અને ખાલી જગ્યા ત્યાર પછી ક્વેશ્ચન માર્ક છે તો આમાં આપણે ક્વેશ્ચન ટેકનો ક્વેશ્ચન છે તો આમાં ક્વેશ્ચન ટેક સાચો કયું આવશે તો ઇઝ ઇટ આવશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ઓગણીસ જોઈએ કે ગીવ અ સિંગલ વર્ડ એટલે કે એક શબ્દ દેવાનો છે કે અ પ્લેસ વેર ડેડ બોડીઝ આર કેપ્ટ બિફોર બ્યુરિયલ ઓર ક્રેમેશન તો આને એક શબ્દમાં શું કહેવામાં આવશે તો તેમાં જ આવશે એ મોર્ટરેરી એટલે કે ઓપ્શન સી ક્વેશ્ચન નંબર વીસ કે નીચેના શબ્દોને શબ્દકોષમાં ગોઠવતા કયો ક્રમ સાચો છે એટલે કે સાચો કયો ક્રમ છે તો તેમાં જે પહેલું વાક્ય એટલે કે ઓપ્શન એ જે છે તે સાચો છે ઋષિ કિસાન ક્ષત્રિય ખેતર ગમણ અને જ્ઞાન ત્યાર પછી ક્વેશ્ચન નંબર એકવીસ કે નીચેનામાંથી ખોટી જોડણીવાળો વિકલ્પ પસંદ કરો તો ખોટી જોડણીવાળો વિકલ્પ કયો છે તો ઓપ્શન બી ક્વેશ્ચન નંબર બાવીસ કે ધે સેન્ડ ધ પાર્સલ ઓફ બુક્સ ખાલી જગ્યા ધ ઓર્ડર તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઇન અકોર્ડન્સ ઓફ ધ ઓર્ડર એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે ક્વેશ્ચન નંબર ત્રેવીસ જોઈએ કે ચેન્જ ધ પેસિવ વોઇસ કે રામ ઓફર્ડ મી અ જોબ તો આને પેસિવમાં વાક્ય ફેરવીએ તો સાચો જવાબ કયો આવશે તો ઓપ્શન સી અ જોબ વોઝ ઓફર્ડ ટુ બાય રામ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોવીસ જોઈએ કે કઈ પંક્તિ નીચેનામાંથી ખોટી છે તો ખોટી પંક્તિ ઓપ્શન એમાં જે છે ગુરુ થારો તું જ નથી બીજો કોઈ ભજવા આ પંક્તિ જે તે પ્રીતમની નથી તેથી ખોટી છે ક્વેશ્ચન નંબર પચીસ જોઈએ કે ધરતીનો ધબકાર કોલમની કોલમ કોની છે તો ધરતીનો ધબકાર જે કોલમ જે છે એ કોની છે તો તેમાં જ આવશે દોલત ભટ્ટની એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર છવ્વીસ જોઈએ કે વરસાદ પછી ઉર્મી કાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્ય સંગ્રહમાં રહેલું છે તો તેમાં જવાબ આવશે વહી જતી પાછળ રહી જતી પાછળ જે ઓપ્શન એ જે છે તે સાચું છે ક્વેશ્ચન નંબર સત્યાવીસ કે અર્થિંગમાં કયા રંગનો વાયર વપરાય છે તો અર્થિંગની અંદર લીલા રંગનો વાયર વપરાય છે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ કે બધા જ ગ્રહો અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે આ સિદ્ધાંત કોણે આપ્યો તો આ સિદ્ધાંત આપનાર હતા નિકોલસ કોપરનિક્સ ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ કયા અનુચ્છેદ મુજબ સ્પીકર સંયુક્ત બેઠકનું પ્રમુખ પદ ધારણ કરે છે તો તેમજ આવશે અનુચ્છેદ એકસો અઢાર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રીસ નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી તો તેમજ આવશે નાનાલાલ જે છે તે ગાંધીયુગના સર્જક નથી ક્વેશ્ચન નંબર એકત્રીસ કે રાનેરી કાવ્ય સંગ્રહના કરતા કોણ છે તો તેમજ આવશે મણિલાલ દેસાઈ ત્યાર પછી ક્વેશ્ચન નંબર બત્રીસ જોઈએ કે સાહિત્ય અંગેના આપણે સાચા જોડકા જોડવાના છે તો સાચા જોડકા આમાં સાચા જોડકા જોઈએ તો ઓપ્શન ડી જે છે તે સાચો જવાબ બનશે એટલે કે એની સામે બીજો હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ તો તેમાં આવશે જવરચંદ મેઘાણી ત્યાર પછી આવશે હું એવો ગુજરાતી તો એની સામે શું આવશે તો એની સામે આવશે ચોથું વિનોદ હરગોવિંદ ત્યાર પછી આવશે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના તો તેની સામે આવશે અમૃતલાલ ભટ્ટ અને ત્યાર પછી છેલ્લું છે જે માનવીની જીવનની ઘટમાળ એવી તો તેની સામે આવશે ત્રીજું એટલે કે નરસિંહરાવ દિવે ત્યાર પછી ક્વેશ્ચન નંબર તેત્રીસ જોઈએ કે ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયું છે તો ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયું છે તો કે નવનીત સમર્પણ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોત્રીસ કે નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે તો અયોગ્ય જોડ કઈ છે તો કે અખો તો આખ્યાન જે છે આ જોડ અયોગ્ય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાંત્રીસ જોઈએ કે કયા સાહિત્યકારે ઈસુનું બલિદાન શીર્ષકથી નિબંધ લખ્યા છે તો તેની સામે આવશે સેમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્વામી આનંદ ત્યાર પછી ક્વેશ્ચન નંબર છત્રી કે નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઠોઠ નિશાળીઓ તો બકુલ ત્રિપાઠી મિત્રો આ અયોગ્ય જોડ આપણને કીધી છે તો અયોગ્ય જોડ આમાં ઠોઠ નિશાળીઓ તો બકુલ ત્રિપાઠી જ આવશે આ યોગ્ય નથી સોરી અને પ્રિયદર્શી તો મધુસૂદન ઠાકર જ આવશે અને ચાંદામામાં તો ચંદ્રવદન મહેતા જ આવશે પણ વિશ્વરથ તો જયંતિલાલ દવે આ નહીં આવે ઓપ્શન ડી આ ક્વેશ્ચનનો સાચો આન્સર બનશે એટલે કે આ ક્વેશ્ચનનો સાચો આન્સર બનશે ઓપ્શન ડી ત્યાર પછી ક્વેશ્ચન નંબર સાડત્રીસ કે ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે ધ કેપ્ટન શેડ માર્ચ ફોરવર્ડ માય પેન તો આનું આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો સાચો આન્સર શું આવશે તો જ આવશે ઓપ્શન એ ધ કેપ્ટન ઓર્ડર હિઝ મેન ટુ માર્ચ ફોરવર્ડ ત્યાર પછી ક્વેશ્ચન નંબર આડત્રીસ જોઈએ કે ટ્રીમ્પ શબ્દ જે છે એનો સમાનાર્થી શું થશે તો ટ્રીમ્પ શબ્દનો સમાનાર્થી શું થશે તો ઓપ્શન ડી આવશે વિક્ટ્રી ત્યાર પછી ક્વેશ્ચન નંબર ઓગણ ચાલીસ કે ચેન્જ ધ વોઇસ કે બાય વુમ વેર ધ આન્સર બિંગ રિટર્ન તો આનું આપણે જે પેશી વાક્ય આપ્યું છે એનું આપણે એક્ટિવ વાક્ય કરવાનું છે તો એમાં એક્ટિવ આવશે ઓપ્શન બી વુ વોઝ રાઇટિંગ ધ આન્સર્સ ક્વેશ્ચન નંબર ચાલીસ ખાલી જગ્યા લેસન ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ઇન ધીસ બુક તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી વિચ લેસન ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ઇન ધીસ બુક ક્વેશ્ચન નંબર એકતાલીસ સાચી જોડણી લખો મ્યુનિસિપાલિટીની સાચી જોડણી નીચેનામાંથી કયા ઓપ્શનમાં આપેલી છે તો ઓપ્શન એમાં ક્વેશ્ચન નંબર બેતાલીસ કે જેનોપતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી આને શબ્દ માટે એક શબ્દ આપો તો તેમાં જવાબ આવશે પોષિત ભરતુકા ત્યાર પછી ક્વેશ્ચન નંબર તેતાલીસ કયા શબ્દની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ તત્સમ ક્વેશ્ચન નંબર ચુમ્બાલીસ જોઈએ કે ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે તો જ આવશે બંધારણનું આમુખ ક્વેશ્ચન નંબર પિસ્તાલીસ કે જોડકું આપણે યોગ્ય રીતે જોડવાનું છે જેની અંદર સાચો ઓપ્શન શું આવશે સાચો ઓપ્શન એ આવશે એટલે જોઈએ તો કે અનુસૂચિ અગિયાર જે છે તેની સામે શું આવશે તો અનુસૂચિ અગિયારમાં સી આવશે પંચાયતોની કામોની યાદી ત્યાર પછી અનુસૂચિ બાર તો અનુસૂચિ બારમાં આવશે એ આવશે નગરપાલિકાઓના કામની યાદી ત્યાર પછી છે અનુસૂચિ પાંચ તો અનુસૂચિ પાંચમાં શું આવશે તો કે ડી અનુસૂચિત આદિજાતિ વિસ્તારો અને શું આવશે આવશે તો બી આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમના આદિવાસી વિસ્તારો ત્યાર પછી ક્વેશ્ચન નંબર છેતાલીસ જોઈએ ખાલી જગ્યા ઓલ આઈ લવ મ્યુઝિક તો આ ખાલી જગ્યાની અંદર જવાબ આવશે અબો એટલે ઓપ્શન એ અબો ઓલ આઈ લવ મ્યુઝિક ક્વેશ્ચન નંબર સુડતાલીસ વિચ ઇઝ ધ કરેક્ટ સ્પેલિંગ તો ઓશિયનનો સાચો સ્પેલિંગ નીચેનામાંથી કયો છે તો ઓપ્શન એમાં જે આપેલો છે સ્પેલિંગ તે સાચો છે ક્વેશ્ચન નંબર કે પ્લસ પ્લસ આ જે જે છે તેની સંધિ જોડીએ તો તો કયો શબ્દ બને આવશે ઓપ્શન બી આયુષંક ક્વેશ્ચન નંબર ઓગણપચાસ દેવાલય સમાસનો પ્રકાર લખો તો દેવાલય જે છે તે કયા સમાસમાં આવશે તો તત્પુરુષ સમાસમાં ત્યાર પછી ક્વેશ્ચન નંબર પચાસ કે છંદ ઓળખાવો કે છતાંય દિલ તો ચહે તન યુવાનીની તાજગી આમાં કયો છંદ આવશે તો તેમાં જવાશે પૃથ્વી છંદ ત્યાર પછી ક્વેશ્ચન નંબર એકાવન જોઈએ કે સાત પોઈન્ટ બે પ્લસ ચાર પોઈન્ટ આઠ ભાગ્યા એટલે કે ડિવાઈડ બાય ફાઇવ પોઈન્ટ સિક્સ માઇનસ થ્રી પોઈન્ટ ટુ બરાબર કેટલા થાય તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ફાઇવ પોઈન્ટ ઝીરો ત્યાર પછી ક્વેશ્ચન નંબર બાવન જોઈએ કે પિયુષ બત્રીસથી નીચે ગણતરી શરૂ કરે છે પ્રેમ એકથી આગળ ગણતરી શરૂ કરે છે પણ તે એકી સંખ્યાથી જ ગણતરી કરે છે જો બંને એક સરખી ઝડપે ગણતરી કરે તો બંને કયા નંબર સાથે બોલશે તો તેની અંદર જવાબ આવશે એક પણ એકપણને એટલે કે એકય તે સાથે બોલશે નહીં ક્વેશ્ચન નંબર ત્રેપન કે એક બસ શહેર એથી ઉપડે છે ત્યારે તેમાં પુરુષોની સંખ્યા કરતાં સ્ત્રીઓની સંખ્યા અડધી હોય છે પછીના શહેર બી આગળ બસમાંથી અગિયાર પુરુષો ઉતરી જાય છે અને નવા એક પુરુષ અને છ સ્ત્રી મુસાફરો બસમાં ચડે છે હવે બસમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સરખી થઈ જાય છે તો શરૂઆતમાં બસમાં કેટલા મુસાફરો હશે તો શરૂઆતમાં બસમાં કેટલા મુસાફરો હશે તો કે અડતાલીસ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોપન જોઈએ કે જેની અંદર આપણને ગણ આપેલા છે એ ગણ બી ગણ એમાં સંખ્યા આપેલી છે તો આમાં એ યુગ્મ બી આપણે શોધવાનું છે તો સાચો ઓપ્શન નીચેનામાંથી કયો આવશે તો ઓપ્શન એ જે તે સાચો આવશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર પંચાવન જોઈએ કે અઢાર માઇનસ ત્યાર પછી આપણે ભાગુસભાનો રૂ નિયમ લગાડવાનો છે આમાં બધા બ્રેકેટ બનવું મોટો બ્રેકેટ ફાઈ માઇનસ છગડ્યો કાઉ છ પ્લસ બે પછી નાનો કાઉન્સ સાત માઇનસ ત્રણ અને પછી બધા કાઉન્સ પૂરા તો આનો જવાબ શું આવશે તો આનો જવાબ સાચો જવાબ બનશે ઓપ્શન બી સત્યાવીસ ક્વેશ્ચન નંબર છપ્પન ટીવી બનાવતી એક કંપની નાનું કલર ટીવી બનાવતા કુલ રૂપિયા પચીસોનો ખર્ચ કરે છે જો આ કંપની રૂપિયા અઠ્યાવીસો ને પચાસમાં ટીવી વેચે તો તેને કેટલા ટકા નફો થયો કહેવાય તો તેમજ આવશે ચૌદ ટકા નફો થયો કહેવાય ક્વેશ્ચન નંબર સત્તાવન કે રૂપિયા પચીસોનું આઠ ટકા લેખે કે એક વર્ષનું વ્યાજ મુદલ કેટલું થાય તો તેનું વ્યાજ મુદલ થશે સત્યાવીસો રૂપિયા ક્વેશ્ચન નંબર અઠ્ઠાવન જો એક અર્ધવર્તુળાકાર બારીનો વ્યાજ ત્રેસઠ સેન્ટીમીટર છે ત્રેસઠ સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ શોધો તો તેની પરિમિતિ કેટલી થાય તો તેની પરિમિતિ થશે એકસો ને બાસઠ સેન્ટીમીટર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ઓગણસાઠ જોઈએ કે ટુ પોઈન્ટ ઝીરો નાઇન નાઇન નાઇનમાં કેટલા ઉમેરવાથી સરવાળો ત્રણ થાય તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ નાઇન ડબલ ઝીરો વન ક્વેશ્ચન નંબર સાઠ જોઈ કે એ એને એક કામ પૂરું કરતાં ચાર દિવસ અને બીને એ કામ પૂરું કરતાં સાત દિવસ થાય તો બંનેએ કુલ રૂપિયા બસોને વીસ મહેનતાનું મળે તો બીને કેટલા રૂપિયા મળે તો તેમાં જ આવશે બીને રૂપિયા એંશી મળશે ક્વેશ્ચન નંબર એકસઠ કે ચારને વીસ વાગ્યા હોય તો કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો છે તો તેમાં જ આવશે દસ અંશનો ક્વેશ્ચન નંબર બાસઠ કે રાધા અને શ્યામ પરમ દિવસે રવિવારે મળવાના છે તો ગઈકાલે કયો વાર હતો તો તેમાં જવાબ આવશે ગુરુવાર ક્વેશ્ચન નંબર ત્રેસઠ જોઈએ કે બે દિવસમાં કલાક અને મિનિટ કાંટા મિનિટના કાંટા કેટલી વખત કાટખૂણે થશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી અઠ્યાસી વખત ક્વેશ્ચન નંબર ચોસઠ જોઈએ કે જો ચાને ચાને પાણી પાણીને હવા હવાને નદી નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો તો તેમાં જવાશે પાણી પાણી આપ્યા બાદ શું આપશો પાણી જ આપશો ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાંસઠ કે એકાવન છોકરીની એક લાઈનમાં મહેશ ડાબી તરફથી સત્યાવીસમાં સ્થાને છે જ્યારે રમેશ જમણી તરફથી સત્યાવીસમાં સ્થાને છે તો તે બંનેની વચ્ચે લાઇનમાં કેટલા છોકરા હશે તો તેમાં જવાબ આવશે લાઇનમાં એક છોકરો છે એ બંનેની વચ્ચે ક્વેશ્ચન નંબર છાસઠ આંખનું તેજ ટકાવવા આ વધારા વધારવા કયા વિટામિનની જરૂર પડે છે એટલે કે આંખનું તેજ ટકાવવા અને વધારવા માટે કયા વિટામિનની જરૂર પડે છે તો તેમાં જવાશે વિટામિન એની ક્વેશ્ચન નંબર સડસઠ જોઈએ કે લોહીનું કયો ગ્રુપ સર્વગ્રાહી ગ્રુપ ગણાય છે તો સર્વગ્રાહી ગ્રુપ આવશે એબી ગ્રુપ ત્યાર પછી ક્વેશ્ચન નંબર અડસઠ જોઈએ કે નીચેનામાંથી કયો મહત્વનો મુદ્દો અમેરિકાના બંધારણમાંથી લીધેલો નથી નથી લીધેલો એ કહેવાનું કેબિનેટ પદ્ધતિ અમેરિકાના બંધારણમાંથી લીધેલી નથી ક્વેશ્ચન નંબર ઓગણ સિત્તેર કે કોઈપણ ખાતામાં અસર આપવા માટે મામલતદાર કચેરીમાં કઈ શાખાનો સંપર્ક સાધવો પડે તો તેમજ આવશે ઈ ધારાનો ક્વેશ્ચન નંબર સિત્તેર જોઈએ કે જેમાં સૂચિ વન અને સૂચિ ટુમાં યોગ્ય રીતે આપણે એના જોડકા જોડવાના છે તો તેની અંદર સાચો જવાબ બનશે ઓપ્શન સી એટલે કે એની સામે આવશે બીજું એટલે કે વિશાખ વિશાખા દત્ત તો તેની સામે શું આવશે તો બીજું એટલે કે નાટક ત્યાર પછી વરામિહિર તો વરામિહિર સામે આવશે ત્રીજું એટલે કે એ છે ખગોળ વિજ્ઞાન ત્યાર પછી ચરક તો ચરકની સામે પહેલું આવશે જે ચિકિત્સા સાથે જોડાયેલા છે અને બ્રહ્મગુપ્ત તો બ્રહ્મગુપ્તે ગણિત એટલે કે મેથેમેટિક્સ સાથે જોડાયેલા છે ઓપ્શન સી સાચો જવાબ બનશે ક્વેશ્ચન નંબર એકોતેર જોઈએ કે બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે તો તેમાં જ આવશે નાટ્ય કલામાં ક્વેશ્ચન નંબર બોતેર સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ટંકારા કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં જ આવશે મોરબી જિલ્લામાં ક્વેશ્ચન નંબર તોતેર જોઈએ કે ગુજરાતનો પ્રથમ મુગલ સુબેદાર કોણ હતો તો તેમાં જ આવશે મિરજા અજીજ કોકા ક્વેશ્ચન નંબર ચુંબોતેર મિથેનનું રાસાયણિક સૂત્ર જણાવો તો મિથેનનું રાસાયણિક સૂત્ર કયું છે સીએચ ફોર ઓપ્શન બી ક્વેશ્ચન નંબર પંચોતેર નળકાંઠાના આસપાસના વિસ્તારમાં હોડીના હલેસા મારતા હોય એ મુદ્રામાં નૃત્ય કરવામાં આવે છે આ નૃત્યનું નામ શું છે તો આ નૃત્યનું નામ શું છે તો કે પઢાર નૃત્ય ક્વેશ્ચન નંબર છોતેર તરણોતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો તેમાં જ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્યાર પછી ક્વેશ્ચન નંબર સત્યોતેર જોઈએ કે યુ એન્ડ આઈ આર ડુઇંગ અવર વર્ક ખાલી જગ્યા તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે આરન્ટ વી ક્વેશ્ચન નંબર અઠ્યોતેર ગુણસુંદરી કઈ નવલકથાનું પાત્ર છે તો તેમાં જ આવશે સરસ્વતીચંદ્રનું ક્વેશ્ચન નંબર ઓગણ એંસી જોઈએ કે દલપતરામનું નાટક લક્ષ્મી ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે જે દલપતરામનું નાટક લક્ષ્મી જે છે તે ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે એટલે કઈ કૃતિનું અનુવાદ કરેલું છે તેમાં જ આવશે પ્લુટસનું ક્વેશ્ચન નંબર એંશી કે અ પર્સન વુ પ્રિટેન્ડ ટુ બી ટુ બી વોટ હી ઇઝ નોટ તો એને શું કહેવામાં આવશે એક શબ્દમાં તો તેને કહેવામાં આવશે ઇમ્પોસ્ટર એટલે કે ઓપ્શન સી ત્યાર પછી ક્વેશ્ચન નંબર એકવીસી જોઈએ કે હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે તો હુમાયુનો મકબરો આવેલો છે દિલ્હી ખાતે ક્વેશ્ચન નંબર બ્યાસી પંચજન્ય નામનું પ્રકાશન કઈ ભાષામાં પ્રકાશિત થાય છે તો તેમજ આવશે હિન્દી ભાષામાં ક્વેશ્ચન નંબર ત્યાંશી જોઈએ કે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી એટલે કે કઈ જોડ ખોટી છે તો તેમાં જોઈએ તો ઓપ્શન સી જે છે તે તત્વબોધીની તો રવિન્દ્રનાથ ટાગોરની અઢારસો એકતાલીસની નથી આ જોડ ખોટી છે ક્વેશ્ચન નંબર ચોર્યાસી કે વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ હોસ્ટાઇલ તો હોસ્ટેલનું ઓપોઝિટ વિરુદ્ધ શું થશે તો તેમાં થશે ફ્રેન્ડલી એટલે ઓપ્શન એ ક્વેશ્ચન નંબર પંચ્યાસી વી એગ્રીડ ખાલી જગ્યા હિમ ખાલી જગ્યા ઓલ ધ પોઈન્ટ તો આ બંને ખાલી જગ્યામાં પ્રપોઝિશન મેં છે તો કયું સાચું પ્રપોઝિશન આવશે તો ઓપ્શન બી કે વી એગ્રીડ વિથ હિમ ટુ ઓલ ધ પોઈન્ટ એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે ક્વેશ્ચન નંબર છ્યાસી ભારતના બંધારણમાં દ્વિગૃહી સંસદનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે તો તેમજ આવશે બ્રિટનના બંધારણમાંથી ક્વેશ્ચન નંબર સત્યાસી ભારતના કયા રાજ્યમાં દેશના કુલ ઉત્પાદનના અડધા જેટલી શેરડી પાકે છે તો તેમાં જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં ક્વેશ્ચન નંબર અઠ્યાસી વસ્તીમાં સૌથી નાનું રાજ્ય કયું છે તો વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી નાનું રાજ્ય કયું આવશે તો સિક્કિમ ત્યાર પછી ક્વેશ્ચન નંબર નેવ્યાસી જોઈએ કે જેની અંદર નીચે સરોવર તળાવ આપેલા છે અને સામે શહેરના નામ આપેલા છે તેને યોગ્ય રીતે સાચા ક્રમમાં આપણે જોડવાના છે બરાબર તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન બી ઓપ્શન બી સાચો જવાબ બનશે એટલે જોઈએ કે શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે તો શર્મિષ્ઠા તળાવ આવશે વડનગર ત્યાર પછી ખાન સરોવર તો ખાન સરોવર આવશે પાટણ ત્યાર પછી ચંદન તળાવ તો ચંદન તળાવ સામે આવશે સી એટલે કે વડોદરા અને ગોપી તળાવ તો ગોપી તળાવ સામે આવશે બી એટલે કે સુરત તો ઓપ્શન બી સાચો ક્વેશ્ચન નંબર જોઈએ કે જેની અંદર હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમૂહ તીર્થસ્થાન ખાલી જગ્યામાં આવેલું છે એટલે કે કઈ જગ્યાએ આવેલું છે તો તેમાં જ આવશે પિરાણા ક્વેશ્ચન નંબર એકાણું ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કઈ છે તો એ જમીન આવશે કાપની જમીન જે ગરમીના દિવસોમાં સ્વયં રીતે તે ખેડાય છે ફળદ્રુપ થાય છે ક્વેશ્ચન નંબર બાણું જોઈએ કે સોનાના ઘરેણા પર કયો માર્કો લગાવવામાં આવે છે હવે મિત્રો આ ક્વેશ્ચન એકદમ ઇઝી છે આ ક્વેશ્ચનનો આન્સર તમારે નીચે કમેન્ટ કરવાનો છે આ ક્વેશ્ચન હું તમારા ઉપર છોડું છું બરાબર બાણુંમાં ક્વેશ્ચન તમારા ઉપર છોડું આનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે ત્યાર પછી આપણે આગળનો ક્વેશ્ચન તરફ આગળ વધીએ ક્વેશ્ચન નંબર તાણું વધ રામ રાવણ યુદ્ધ નરદમયંતી વગેરેની કથા વસ્તુ કઈ નૃત્ય શૈલી પર આધારિત છે તો તેમ જવાબ આવશે કથક કલક નૃત્ય શૈલી પર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ચોરાણું કે જેમાં કરંટ અફેરના ક્વેશ્ચન જે છે તે સમયના એમએસએમઇસ પુનરુદ્ધાર પર આરબીઆઈ પેનલના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે યુ કે સિન્હાની ત્યાર પછી ક્વેશ્ચન નંબર પંચાણું મહાન ક્રિકેટર કોચ રમ રમાકાંત આચરેકરનું તાજેતરમાં નિધન થયું છે તેમણે કઈ ક્રિકેટ ક્લબની સ્થાપના કરી હતી તો તેમની અંદર જવાબ આવશે કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબ ક્વેશ્ચન નંબર છન્નું કે યુનેસ્કોનું વડુ મથક ક્યાં આવેલું છે તો યુનેસ્કોનું વડુ મથક પેરિસ ખાતે આવેલું છે ક્વેશ્ચન નંબર સત્તાણું કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એએસઆઈ દ્વારા કયા સ્થળે એ કેટેગરીનો દરજ્જો આપ્યો છે તો તેમજ હશે રાણકી વાવને એ કેટેગરીનો દરજ્જો આપ્યો છે ક્વેશ્ચન નંબર અઠ્ઠાણું જોઈએ કે જેની અંદર ત્રણ આપણને વિધાન આપેલા છે તે ત્રણમાંથી કયા વિધાનો સાચા છે અને કયા ખોટા છે એ જણાવવાનું છે તો તેમાં જોઈએ તો કે માત્ર જે પહેલું અને બીજું આ બંને વિધાન સાચા છે ત્રીજું ખોટું છે તો એમાં જોઈએ પહેલું વિધાન છે કે શું કહે છે કે આ એવોર્ડ યુનાઇટેડ નેશન્સના એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા એનાત કરવામાં આવે છે સેવ કયો એવોર્ડ તો કે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ બે હજાર અઢાર વિશે આપણને અહીંયા જણાવવામાં આવ્યું છે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ એના વિશે આપણે પહેલું જોયું કે આ એવોર્ડ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા એનાયત કરવામાં આવે છે જે બિલકુલ સાચું છે બીજું છે કે વર્ષ બે હજાર અઢારનો ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને આપવામાં આવ્યો હતો આ વિધાન પણ બિલકુલ સાચું છે અને વિધાન ત્રીજું ખોટું છે એટલે ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર નવ્વાણું જોઈએ કે કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે તો એ સમાસ આવશે દ્વિગુ સમાસ ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન કે સોમો ક્વેશ્ચન કે અભ્યાગતનો સમાનાર્થી શબ્દ કયો છે તો અભ્યાગતનો સમાનાર્થી શબ્દ થશે ઓપ્શન ડી અતિથિ તો મિત્રો આ આપણે જોયું તલાટી અને જુનિયર ક્લાર્કનું પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્કનું આપણે પ્રેક્ટિસ પેપર નંબર સાતમું જોયું હવે મિત્રો તમે આમાં સો ક્વેશ્ચન તમે એટેન્ડ કર્યા એટલે એમનું એ મિત્રોને મૂલ્યાંકન થઈ ગયું કે આ ક્વેશ્ચન સો ક્વેશ્ચનમાંથી આપણને કેટલાક ક્વેશ્ચન સાચા પડ્યા એટલે કેટલાક ક્વેશ્ચન આવડ્યા કેટલા ક્વેશ્ચનનું કન્ફ્યુઝન હતું અને કેટલાક ક્વેશ્ચન આપણે બિલકુલ ખોટા પડ્યા તો એનું તમે જજમેન્ટ આરામથી લઈ શકો છો તો મિત્રો તમારા કેટલા માર્ક્સ છે તમે કાઉન્ટ કરીને નીચે કમેન્ટ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો આપણે આજના વિડીયોમાં અહીંયા રજા લઈએ છીએ આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ મળશું હવે બીજા વિડીયોમાં કાલે એક નવા પ્રેક્ટિસ પેપર સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરામ